मॉर्निंग माय डियर स्टूडेंट्स, आज आपणे किरण प्रकाश शास्त्रमां उदाहरण नंबर 9.8 जोवाना छे। हवे उदाहरण नंबर 9.8 जे छे एमां त्रण जुदा जुदा भागो छे, बराबर। अने जो आपणे समीकरण आवडता होय, लेन्सना समीकरण आवडता होय, तो आ दाखलो सरळताथी थई जशे। ओके, हवे उदाहरण नंबर 9.8 मां आपणे पहेला ऊपर आवीए के काचना लेन्स माटे जो f बराबर 0.5 मीटर हो तो लेंस नो पावर कितनो हसे। अबे लेंस नो पावर p बराबर समीकरण छे एक ना छेद मा f। अबे एक ना छेद मा f प्रमाण जी है तो f नी वैल्यू छे 0.5, એટલે एक ना छेद मा 0.5 थसे। चलो एक ना छेद मा 0.5 એટલે टोटल થઈ જશે 2, બરાબર। હવે આ પાવર નો એકમ જે છે એ એકના છેદમાં f છે, એટલે કે એકના છેદમાં મીટર છે। હવે એકના છેદમાં મીટર હોય તો મીટર ઇન્વર્સ આવશે, એટલે 2 એકમ થશે મીટર ઇન્વર્સ। અને જો તમે પાવરની થિયરી જોશો તો પાવરની થિયરીમાં પાવર લેન્સના પાવરનો એકમ ડાયોપ્ટર બી આપેલો છે, અને ડાયોપ્ટર પરથી અહીં આપણે કેપિટલ D લખેલો છે। હવે આ 9.8 નો પહેલો ભાગ થયો। હવે બીજા ભાગમાં તમને શું કીધેલું છે, તો બીજા ભાગમાં તમને દ્વિબહિર્ગોળ અરીસો કીધેલો છે। હવે દ્વિબહિર્ગોળ લેન્સ કીધેલો છે। હવે દ્વિબહિર્ગોળ લેન્સ એટલે કે એની બંને બાજુની સપાટી બહિર્ગોળ છે। હવે આ દ્વિબહિર્ગોળ લેન્સની એક બાજુ વક્રતા ત્રિજ્યા 10 આપેલી છે અને બીજી બાજુની વક્રતા ત્રિજ્યા 15 આપેલી છે। પણ સમજો, આ જે પ્રથમ સપાટી છે બરાબર, એનો વક્ર ભાગ તમારો આ બાજુ થશે, ને વક્ર ભાગ આ બાજુ થાય તો આ બાજુના અંતરને ધન ગણવા, આ બાજુના અંતરને ધન ગણવા, એટલે આની વક્રતા ત્રિજ્યા r1 બરાબર આપણે +10 સેન્ટીમીટર લખીશું। એ જ રીતે બીજી જે વક્ર સપાટી છે એનો ગોળાકાર ભાગ તમારો આ રીતે છે, એનો ગોળાકાર ભાગ તમારો આ રીતે છે। હવે આનો ગોળાકાર ભાગ જો આ રીતે હોય તો આ વક્ર સપાટી જે છે એનું વક્રતા કેન્દ્ર તમને ડાબી બાજુ મળે, ડાબી બાજુના અંતર આપણે બધા માઇનસ લખીએ છે, એટલે r2 બરાબર આપણું -15 સેન્ટીમીટર આવશે। તો મારા પ્રમાણે આ ખબર પડી જવી જોઈએ કે પ્રથમ વક્ર સપાટીનું વક્રતા કેન્દ્ર જમણી બાજુ છે, ને જમણી બાજુ છે એટલે એની વક્રતા ત્રિજ્યા +10 સેન્ટીમીટર લખાશે, જ્યારે આ જે બીજો વક્ર છે બરાબર એનું વક્રતા કેન્દ્ર તમને જમણી બાજુ ડાબી બાજુ મળે છે, અને ડાબી બાજુના અંતર માઇનસ ગણાય બરાબર, એટલે એની વક્રતા ત્રિજ્યા આપણે -15 સેન્ટીમીટર લખીશું। તો મારા પ્રમાણે દ્વિબહિર્ગોળ લેન્સ ની વક્રતા ત્રિજ્યા એક પ્લસ અને એક માઇનસ કેમ આવે એ ખબર પડી ગઈ હશે। એ સિવાય તમને એ લેન્સની કેન્દ્ર લંબાઈ પણ આપેલી છે કે આ દ્વિબહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 12 સેન્ટીમીટર હોય તો આ જે તમારો દ્વિબહિર્ગોળ લેન્સ છે એનો વક્રી ભવનાંક શોધવાનો છે। વક્રી ભવનાંક એટલે કે n શોધવાનો છે, જેને આપણે n2 લખી દઈએ, જેને આપણે શું લખી દઈએ n2। હવે અહીંયા r1 r2 છે, n1 એટલે કે હવાનો વક્રી ભવનાંક, હવાનો વક્રી ભવનાંક ઓલવેઝ 1 લેશું બરાબર। એ તમને બુકમાં ન આપેલો હોય તો પણ તમારે ગણી લેવાનો કે હવાનો વક્રી ભવનાંક કેટલો હોય, 1 હોય તો હવાનો વક્રી ભવનાંક 1 છે। તો આપણા પાસે f છે, r1 છે, r2 છે, n1 છે અને n2 શોધવાનો છે। તો આપણે કયું સમીકરણ યુઝ કરીએ કે જેમાં આ બધી વસ્તુ આવી શકે, તો આ બધી વસ્તુ જે છે એ લેન્સ મેકર સમીકરણમાં આવી શકે, કેમાં આવી શકે, લેન્સ મેકર સમીકરણ। લેન્સ મેકર સમીકરણ જે છે એ 1/f(n2 n1)/(n1)/(r1 - 1)/(r2) છે। હવે 1/f ની વાત કરીએ તો f ની વેલ્યુ છે 12, એટલે 1/12 થશે। n2 ની વાત કરીએ તો એમ સમજી લો કે જે શોધવાનો છે એનો વક્રી ભવનાંક આપણે n ગણી લઈએ, એટલે કે લેન્સ નો વક્રી ભવનાંક આપણે n ગણી લઈએ, તો n2 ની જગ્યાએ n લખીએ। n1 એટલે કે હવાનો વક્રી ભવનાંક, ધ્યાન રાખજો હવાનો વક્રી ભવનાંક આપણે 1 ગણીશું, એટલે n-1/1 થશે। 1/r1 એટલે 1/10 થશે, -1/r2 તો r2 ની વેલ્યુ -15 છે, એટલે અહીંયા -15 થશે। હવે અહીંયા માઇનસ છે અને નીચે માઇનસ છે, એટલે માઇનસ માઇનસ શું થશે, પ્લસ થશે।
ओके એટલે આપણો સમીકરણ બનશે 1 ના છેદ માં 12 ઇક્વલ ટુ n માઈનસ 1 1 ના છેદ માં 10 વત્તા 1 ના છેદ માં 15 જે તમે અહીંયા જોઈ શકો છો ઓકે હવે અહીંયા જો આપણે જો જોઈએ તો જમણી બાજુ લસા લેવાની જરૂર છે ને આપણે લસા લઈએ તો 15 આ બાજુ જશે 10 આ બાજુ જશે અને નીચે 15 ગુણ્યા 10 થશે 15 ગુણ્યા 10 150 થશે એટલે 15 વત્તા 10 ના છેદ માં 150 चलो 15 वट्टा 10 25 तो सर 25 ना छेद में 150 तो सर अब 25 जे छे n माइनस 1 साथे गुणायलो छे जो इने डाबी बाजू लेइए तो ए समी नी संख्या ना छेद में जई सके जो समी नी संख्या ना छेद में जसे बराबर तो 12 गुणिया 25 થશે ને જે 150 से नीचे छे ए समय गुणो तो ए ऊपर जसे એટલે ક્રોસ મલ્ટીપ્લિકેશન નો જો આપણે રૂલ્સ લાગુ પાડીએ તો 25 નીચે જશે અને 150 ઉપર આવશે તો 150 ના છેદ માં 25 ગુણ્યા 12 થશે કેલ્ક્યુલેશન માં જો આપણે 150 ના છેદ માં 25 ભાગ્યા જો આપણે 12 કરીએ તો આપણો આન્સર આવશે 0.5 અને માઈનસ 1 ને જો આપણે આ બાજુ લાવીએ તો પ્લસ 1 થશે તો 1 વત્તા 0.5 બરાબર આપણો આન્સર આવશે 1.5 તો આ રીતે આપણે લેન્સ નો વક્રી ભવનાંક શોધી શકીએ છે મારા પ્રમાણે લેન્સ નો વક્રી ભવનાંક તમને ખબર હોય તો 1.5 જ છે જે આપણા આન્સર પરથી આન્સર ની સચોટતા આપણને દર્શાવે છે ઓકે ચાલો તો મારા પ્રમાણે આ બીજો દાખલો પણ તમને ખબર પડી જશે જેમાં આપણા પાસે R1 R2 N1 F છે અને એના પરથી આપણે n શોધવાનો હતો અને એના માટે આપણે લેન્સ મેકર સમીકરણ યુઝ કર્યું જેનાથી આપણે શોધી શકીએ છે હવે ત્રીજો દાખલો પણ એ જ રીતેનો છે કે જો બહિર્ગો લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે તો પાણીમાં તેની કેન્દ્ર લંબાઈ કેટલી હશે એટલે એક બહિર્ગો લેન્સને આપણે જ્યારે હવામાં મૂકીએ છીએ ત્યારે એની કેન્દ્ર લંબાઈ જે છે બરાબર એ 20 સેન્ટીમીટર છે હવે એ જ વસ્તુને આપણે પાણીમાં મૂકીએ એટલે કે લેન્સને આપણે પાણીમાં મૂકીએ તો એની કેન્દ્ર લંબાઈ કેટલી આવશે ઓકે એ સિવાય તમને પાણીનો વક્રી ભવનાંક આપેલો છે 1.33 અને કાચનો વક્રી ભવનાંક આપેલો છે 1.5 ધ્યાન રાખજો અહીંયા મેં પાણીનો જે વક્રી ભવનાંક જે છે પાણીને વોટર કહેવાય ને વોટર પરથી આપણે NW લખેલું છે બરાબર NW બરાબર 1.33 અને કાચને અંગ્રેજીમાં ગ્લાસ કહેવાય ને ગ્લાસ પરથી મેં લખેલું છે Mg ઇક્વલ ટુ 1.5 એટલે ધ્યાન રાખજો NW એ પાણીનો વક્રી ભવનાંક છે અને Mg એ કાચનો વક્રી ભવનાંક છે હવે આપણે કઈ રીતે શોધી શકીએ તો હવાની કેન્દ્ર લંબાઈ આપણને આપેલી છે એટલે અહીંયા પણ આપણે લેન્સ મેકર સમીકરણનો યુઝ કરીએ લેન્સ મેકર સમીકરણ ઓકે હવે લેન્સ મેકર સમીકરણની વાત કરીએ તો એ બેઠું એ વાત છે 1 upon f equal to n2 minus n1 ભાગ્યા n1 બરાબર હવે n2 ની વાત કરીએ તો n2 જે છે એ આપણે એઝ અ કાચનો વક્રી ભવનાંક લઈ શકીએ અને n1 જે છે એ હવાનો લઈ શકીએ હવા માટે અંગ્રેજીમાં એર કહેવાય હવાને અંગ્રેજીમાં શું કહેવાય એર કહેવાય એટલે એર પરથી મેં એને na લખેલું છે ઓકે તો ધ્યાન રાખજો હવાનો વક્રી ભવનાંક હવાને અંગ્રેજીમાં એર કહેવાય એટલે na લખીશું na બરાબર આપણે 1 લખીશું તો 1 upon fa equal to ng minus na upon na 1 upon r1 minus 1 upon r2 હવે 1 upon fa ની વાત કરીએ તો fa 20 છે એટલે 1 ના છેદ માં 20 આવશે કાચનો વક્રી ભવનાંક 1.5 હવાનો વક્રી ભવનાંક 1 ભાગ્યા 1 થશે 1 upon r1 minus 1 upon r2 જેમાં આપણા પાસે 1 upon r1 minus 1 upon r2 ની વેલ્યુ નથી હવે 1 ના છેદ માં 20 બરાબર 1.5 માઈનસ 1 કરો તો 0.5 થશે આ 0.5 ઉપર ગુણાયેલો છે એટલે આપણે સમય જો લઈએ તો સમય આપણે છેદમાં લખી શકીએ છેદમાં લખી શકીએ એટલે કે ગુણ્યા 0.5 થશે ઇક્વલ ટુ 1 upon r1 માઈનસ 1 upon r2 20 ગુણ્યા 0.5 કરશો તો આન્સર આવશે 10 એટલે 1 ના છેદમાં 10 બરાબર 1 ના છેદમાં r1 માઈનસ 1 ના છેદમાં r2 હવે આ મેં કેમ શોધ્યું હશે મેં તમને સમજાવી શકું કેમ કે મારે પાણીમાં કેન્દ્ર લંબાઈ જોઈએ લેન્સની પાણીમાં કેન્દ્ર લંબાઈ જોઈએ અને એ સમીકરણમાં બી 1 upon r1 minus 1 upon r2 આવશે તો મેં શું કરીશ આ જે વેલ્યુ શોધેલી છે હવા માટેની બરાબર એ વેલ્યુ મેં ક્યાં મૂકી દેવા આ પાણીમાં આ વેલ્યુ મૂકી દઈશ એટલે જે હવા પરથી શોધેલું છે બરાબર એ જ રીતે હવે પાણી ઉપર જઈએ
पानी नहीं बात करें तो one upon f w थी जैसे w इतने के water अबे ये n g minus n w जैसे divide by n w one upon r one minus one upon r two one upon f w इतने के पानी में candle लंबाई सुधवानी चाहे काचनो वक्री भोनंग 1.5 चं पानी का वक्री भोनंग 1.33 चं भाग्या भी 1.33 जैसे 1.5 minus 1.33 करो तो 0.70 जैसे 0.70 भागे 1.33 परसेंट बराबर गुनिया एक ना छेद में सो आउट से 10 आउट से अबे आ एक ना छेद में FW जो इतने जो तुम्हारे FW सुधवाना होए तो FW ने तुम्हारे ऊपर ले जाओ पड़े FW ऊपर जैसे तो 1.33 ऊपर जैसे 10 ऊपर जैसे पर 0.70 नीचे आउट से और कैल्सियम में तो 1.33 गुनिया 10 करो और भाग्य 0.70 करो तो आपको आंसर जो है बराबर 1.78 आवशे बराबर એટલે કાચમાં આપણને કેન્દ્ર લંબાઈ મળશે 28.23 સેન્ટીમીટર મળશે તો ખાસ ધ્યાન રાખજો આજે આપણો ત્રીજો જે દાખલો હતો એ ત્રીજા દાખલામાં તમને હવામાં કેન્દ્ર લંબાઈ આપેલી હતી અને પાણીમાં કેન્દ્ર લંબાઈ શોધવાની હતી અને આપણા પાસે ત્રણે ત્રણના વક્રી ભવનાંકના મૂલ્ય આપેલા હતા હવાનો વક્રી ભવનાંક 1 પાણીનો વક્રી ભવનાંક 1.33 અને કાચનો વક્રી ભવનાંક 1.5 તો આપણે શું કર્યું બરાબર કે જ્યારે હવામાં આપણે કેન્દ્ર લંબાઈ માટે લેન્ડ્સ મેકર સમીકરણનો ઉપયોગ કર્યો તો એમાંથી આપણે 1/r1 - 1/r2 ની વેલ્યુ મેળવી અને જે પાણીનો 1/r1 - 1/r2 ની વેલ્યુ ન મળવાની હતી એની જગ્યાએ એ વેલ્યુ મૂકીને આપણે પાણીમાં કેન્દ્ર લંબાઈ શોધી શક્યા છે ઓકે સો આઈ હોપ બરાબર આપણે હવા માટે કેમ વેલ્યુ મેળવી બરાબર કે એ આપણે પાણીમાં મૂકી શકીએ એના માટે ઓકે સો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ એક્ઝામ્પલ નંબર 9.8 હવે આના પછી આપણે એક્ઝામ્પલ 9.9 જોવાનો છે ઓકે